નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ભાવનગરમાં સિટીની અંદર. અને અત્યારે જે હું ઊભો છું તે છે મહાકાળી કુંભણી બજી. ત્યાં તમે જોઈ શકાય છે બોર્ડ મહાકાળી કુંભણી બજી. આપણે અત્યારે આ એડ્રેસ તમને આખું આપી દઉં છું, નોટ કરી લેજો. આમ છે ગઢેસી વડલા સર્કલ, આરટીઓ રોડ છે, નેથી જ્વેલ સર્કલ બાજુ આપણે આવી જમણી સાઈડ, ડાબી સાઈડમાં મહાકાળી વજી આવું છે, જોઈ શકાય છે તમે. તો આજે આપણે એની વિઝિટ કરી છે રેલ કાંઠિયાવાડી ટેસ્ટમાં. ઘણા મિત્રો કહેતા હતા ઓરિજિનલ કુંભણી ભજી ભાવનગરમાં એક જ જગ્યાએ માત્ર મળે છે, તે છે મહાકાળી કુંભણી ભજી. તો ચાલો આપણે તેની વિઝિટ કરીએ અને કેવી છે, કેવો ટેસ્ટ છે એ તમને જણાવીએ. આપણે આવી ગયા છે કુંભણી મહાકાળી કુંભણીયા ભજીયામાં, અને તે છે મારી સાથે પ્રવીણભાઈ. તો પ્રવીણભાઈ, આપણે અહીંયા કઈ કઈ વસ્તુ બનાવીએ છીએ? આપણે અહીંયા જો પહેલા તો પ્યોર સિંકલમાં તળીએ છીએ, બરોબર, પ્લસ કુંભણીયા ભજી, મરસાની પટ્ટી, બટેટો ચિપ્સ અને ડુંગળીની ભજી, આ બધી ચાર વસ્તુ આપણે બનાવીએ છીએ. ગ્રાહક કે એ પ્રમાણે આપણે બનાવીને આપીએ છીએ. તીખું કે તો તીખું કરી દઈએ, મોળું કે તો મોળું કરી દઈએ, એ કે એ પ્રમાણે આપણે આપીએ છીએ. 350 રૂપિયાની કિલો છે કોઈ બી વસ્તુ લ્યો, શુદ્ધ સિંગતેલ. શુદ્ધ સિંગતેલ. તો અહીંયા તમે કેટલા વર્ષ? આપણે 6th વર્ષ છે ભાવનગરમાં. શરૂઆત જ્વેલ સર્કલ થી આપણે કરી હતી, બરોબર. અત્યારે આપણે એડ્રેસ કયું છે? આરટીઓ રોડ, મેહુલ ફ્લાયઓવર ની એક જેટ, મેહુલ ઉડન ની સામે, બાપા સીતારામ ગેરેજ ની બાજુમાં, જય માં કાળે. તો ચાલો મિત્રો આપણે ટેસ્ટ કરીએ કેવી છે ભજી. આ આપણે નાખી દીધા મરચા, લીંબુનું પાણી, નમક, આ મીઠું જરૂરિયાત મુજબ, પાણી અને થોડો છેણાનો લોટ, એમ ને પ્રવીણભાઈ? આ હલાવીને બધું મિક્સિંગ કરી નાખવાનું, બરોબર, હલાવીને મિક્સ કરવાનું. લોટ નાખ્યો, જરૂર પૂરતો છેણાનો લોટ નાખવાનો, ને હાવ આછું નહીં રાખવાનું, ચેજ કડક રાખવાનું, જેથી કરીને વસ્તુ મસ્ત બને, ટેસ્ટી બને. આપણે પાડવાનું ચાલુ કર્યું, એક એક પટ્ટી સિંગલ નાખવાનું ચાલુ કરી દીધું, ધીમો ગેસ રાખીને. તો આપણે કુંભણીયા ભજી બનાવી છે, એમાં નાખવાના મરચા કટિંગ વાળા, બને ત્યાં સુધી બ્લેડથી કટિંગ કરો છો તો વધારે સારું પડશે. હવે એની અંદર નાખીએ છીએ આપણે આદુ, બધું મિક્સિંગ કરી નાખવાનું. પછી આ લોટ છે એને મિક્સિંગ કરી નાખવાનો. નમક આની અંદર ભેરવેલું જ છે એટલે હું નાખતો નથી. પાણી નાખીને આ રીતનું ઘૂમડી નાખવાનું, સરખું મિક્સિંગ કરી નાખવાનું. આછું ન થઈ જાય ખાસ ધ્યાન રાખવાનું, કડક રાખવાનું બને ત્યાં સુધી. હવે આપણને એવું લાગે છે કે આમાં થોડાક ધાણા નાખવા પડે, તો થોડાક ધાણા નાખી દઈએ. જો આ થઈ ગયું મસ્ત રેડી, એટલે આજનું કડક રાખવાનું, આવું ઢીલું નહીં કરી. આ રીતનું ધીમો ગેસ રાખીને પાડવાની. એકદમ ફાઇન છે, આમાં તેલ તો રહે જ નહીં. હમ
હાલો આપણે ભજી તૈયાર થઈ ગઈ છે. હાલો આપણે પહેલા કોમણીયા ભજી બનાવી, પછી પટ્ટી બનાવી, હવે આપણે બનાવ્યું છે બટેટા ચિપ્સ. આ ચિપ્સ આપણે ઘરે એકવાર ફ્રાય કરી લેવો છે 30-40%, જેથી કરીને બટેટું ખરાબ ન થાય. તો અહીં આપણે ખાલી ગરમ કરીને આપણે ગ્રાહકને દઈએ છીએ, કડકે થઈ જાય, ગરમ થાય, પ્લસ સારી રહે એમ, ને વસ્તુ સારી બને. ઘરે એકવાર આપણે ફ્રાય કરી લેવો આ ચિપ્સ. ચિપ્સ આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે, હવે એને ઉતારીને એક બાઉલમાં નાખી દઈએ. આ આપણે બાઉલમાં નાખીએ, હવે આની ઉપર ચટપટો મસાલો આવશે. મસાલો નાખ્યો આ રીતનું ઓલું કરીને, તો હવે આપણી સામે આવી ગઈ છે કુંભણિયા ભજીયા. આ છે આખા મરચાની પટ્ટીના ભજીયા, આ છે ચિપ્સ બટેટાની અને ડુંગળી ચટણી. તો આપણે બધું એકદમ સામે આવી ગયું છે, તો હવે આપણે તેને ટેસ્ટ કરીશું. તો સ્પેશિયલ આપણા સબસ્ક્રાઈબરો માટે ચટણીમાં હવે ટેસ્ટ કરીએ આપણે. એક તો આ કુંભણિયાની વિશેષતા એ છે, એના અંદર જે મરચાં છે એકદમ બ્લેડથી સમારેલા હોય છે, એટલે તીખું તો તમને લાગતું જ નથી, સાથે કોથમરી અને આદુનો ટેસ્ટ આવે છે, જેના લીધે તમને આ એક ખાઈ જાઓ તો બીજું ખાવાનું મન થાય. સાથે આ પટ્ટી છે, પટ્ટી એકદમ કરકરી છે, મેઠે નાખો તો અવાજ આવે, જો એટલી ક્રન્ચી હોય છે. સાથે આ કેચઅપ છે, જે આ લોકોની સ્પેશિયલ ચટણી છે. એકદમ જોરદાર આઈટમ છે મિત્રો, સાથે ડુંગળી છે અને બટેટાની ચિપ્સ, એ પણ એકદમ કડક છે. મેકડોનાલ્ડમાં ન્યા જયંતિમાં ખાઓ એની કરતાં તમને સસ્તી રિઝનેબલ પ્રાઇસમાં આ વસ્તુ તમને અહીં મળે છે. ચટપટો મસાલો નાખેલો છે, સાંઠ મસાલો, તેના લીધે તેનો ટેસ્ટ સરસ છે. તો મિત્રો જો તમે ભાવનગરમાં હો તો એકવાર અવશ્ય મુલાકાત લો મહાકાળી કુંભણિયા ભજીયાની, અને તમને આ બધી આઈટમ એક સાથે અહીંયા મળી જશે અને ખાવાની ખૂબ મજા આવે છે. મારી સાથે છે મુકેશભાઈ. મુકેશભાઈ કેટલા સમયથી તમે ખાવ છો? હું અહીંયા 2 વર્ષથી. 2 વર્ષથી એવું લાગે તમને? ખૂબ સરસ. એમ કઈ વસ્તુ તમારી ફેવરિટ છે? આમાંથી મારી માટે તો બધી વસ્તુ ફેવરિટ જ છે. એમ બધી વસ્તુ ઓલરેડી દરરોજ માટે. મિત્રો આવી નવી આપણે મોજ કરાવતા રહી,